ભરૂચ શહેરના બિસ્માર માર્ગો, ગંદકી તેમજ રખડતા ઢોરો વગેરે મુદ્દે ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ચીફ ઓફિસરના આશ્વાસન બાદ મામલો સમેટાયો હતો. ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા નગરપાલિકા કચેરી ખાતે બિસ્માર માર્ગો, ગંદકી સહિતની પ્રાથમિક સુવિધાઓ અને પૂરગ્રસ્તોને રાહત ચૂકવવાની માંગણી સાથે હલ્લાબોલ કરી ચીફ ઓફિસરની ચેમ્બર બહાર જ સૂત્રોચ્ચાર સાથે બેઠક જમાવતા પાલિકા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. તેના પગલે પાલિકા સંકુલમાં પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરોએ આ બાદ પાલિકા સભાખંડમાં અડ્ડો જમાવી ચીફ ઓફિસરને ત્યાં બોલાવી તેઓની સમસ્યાઓ અને માંગણીઓ અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સ્માર્ટ રોડ આપણે નામ રાખેલું, સ્માર્ટ રોડ બરાબર 3 વર્ષ થઈ ગયા, કોઈ સ્માર્ટ રોડ નહીં બન્યો. પાંચ બત્તીથી લઈને મોહમ્મદપુરા આજે તમે સાહેબ એ વન સાઈડ ટ્રાફિક ચાલે છે, વન સાઈડ ટ્રાફિક ચાલે છે. એસટી બસ જો આવી ગઈ સામસામે તો 15-20 અડધો કલાક 2 કલાક સુધી ટ્રાફિક જામ સાહેબ બરાબર. આ જ પોલીસ કર્મીઓ પછી એ જ બાઇક ચાલકો ઉપર, વાહન ચાલકો ઉપર તબાહી બાયપાસ રસ્તો બનાવ્યો હતો. હમણાં બાયપાસ રસ્તા સિચ્યુએશન જોવો તમે કેવી છે, બે જ રસ્તે આજુ બરાબર. હવે સાહેબ તમે આ મુદ્દે તમે શું ચકાસી કરી, તમે શું નોટિસ આપી કોન્ટ્રાક્ટરને? એક નોટિસ તમારું ખાતું કોઈ બી કોન્ટ્રાક્ટરને આપતું નથી. અમારી વારંવાર ફરિયાદ આવે છે કે રોડ રસ્તા ખરાબ હાલતમાં છે, વરસમાં ધોવાઈ જાય છે, તો બી એક મને નોટિસ બતાવો. ચાલો તમે આ મહિનામાં કે છેલ્લા 6 મહિનામાં એક નોટિસ ફટકારી લો. એટલે સાહેબ તમે કોન્ટ્રાક્ટરોને શાસક પક્ષના લીધે તમે છાણવાનું કામ કરો છો. મક્તમપુર સુધી જો એ રોડ ની કેવી હાલત છે. એ રસ્તા સાહેબ તમે 10 વાર પીછવ્યું છે, કોંગ્રેસ પીછવ્યું. હાલના અંદર થી એનું સોલ્યુશન પરમેનન્ટલી નથી આવ્યું. જેમાં ચીફ ઓફિસર સંજય સોની દ્વારા તેના નિવારણ માટે આશ્વાસન આપતા મામલો સમેટાયો હતો. સમગ્ર ચોમાસાની ઋતુ દરમિયાન જ્યારે 55 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ત્યારે જ્યાં જ્યાં ખડા હતા તે પૂરવાની કામગીરી કરવામાં આવેલી હતી. હવે નગરપાલિકા દ્વારા કાર્પેટિંગની કામગીરી પણ ગઈકાલથી ચાલુ કરવામાં આવેલી છે, જે આગામી 20-25 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. તો મુખ્ય રસ્તામાં જ્યાં જ્યાં ખડા પડેલા છે ત્યાં આસપાલના ડામર પેચ કરી અને તે કામગીરી કરવામાં આવશે. એક સફાઈનો પ્રશ્ન હતો. નગરપાલિકા દ્વારા અત્યારે સ્વચ્છતા અભિયાન પણ ચાલુ છે. 2 ઓક્ટોબર સુધીમાં નગરપાલિકાના તમામ મુખ્ય રસ્તાઓ, આંતરિયાળ જેટલા પણ વિસ્તારો છે વોર્ડના, તે તમામની પણ સફાઈ કામગીરી કરવાનું આયોજન કરેલું છે. અને 2 તારીખે સમગ્ર પબ્લિકને પણ આની અંદર સહભાગી થવા માટે એક વિનંતી કરવામાં આવેલી છે. તથા 2 ઓક્ટોબરે એક મેગા ડ્રાઈવ કરી અને સફાઈ અભિયાન રાખેલું છે. નગરપાલિકા વિસ્તારના તમામ નગરજનોને હું એમાં પણ જોડાવવા માટે વિનંતી કરું છું. સાથે સાથે એક લાઇટનો પ્રશ્ન છે. અત્યારે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં 11,000 જેટલી લાઇટો છે, તેમાંથી આજે 100 જેટલી લાઇટો બંધ છે. નગરપાલિકા દ્વારા રોજે રોજ જે કંઈ પણ ફરિયાદો મળે તેનું 2-3 દિવસમાં નિવારણ લાવી દેવામાં આવે છે. આ લોકોએ જે રજૂઆત આપેલી છે તે મુદ્દાઓ પર પણ નગરપાલિકા દ્વારા ધ્યાન કેન્દ્રિત કરી અને તમામ સમસ્યાઓનું તાત્કાલિક નિકાલ રાખવા માટે પ્રયત્ન કરવામાં આવશે. પાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે ભાજપાના શાસનમાં પ્રજાની પ્રાથમિક સુવિધા પણ મળી રહી ન હોવાનો આક્ષેપ કરી કચરો પાલિકામાં લાવી થાલવી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. આ વર્ષે જે રીતે ભરૂચના અંદર ગંદકીનું સામ્રાજ્ય છે, ભરૂચના અંદર વર્ષોથી જે સમસ્યા છે રોડ રસ્તાની, અને જે ડોર ટુ ડોર નિયમિત કચરો નથી લેતા કોન્ટ્રાક્ટરો, અને ડેન્ગ્યુના કેસો ભરૂચમાં બનેલા છે, એવા તમામ પ્રશ્નોને લઈને આજે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકા ખાતે હલ્લાબોલ કરવામાં આવેલો હતો. આ ભરૂચ નગરપાલિકાના
શાસક પક્ષને અમે કહેવા માંગીએ છીએ કે પહેલાં ભરૂચના અંદર ભરૂચની ખારી સિંગ ફેમસ હતી, આજે ભરૂચના ખાડા અને રસ્તે રખડતા પાળા, આજે ભરૂચનું જે કહી શકાય એક આગવી ઓળખ બની છે, એ બી ખાલી ને ખાલી ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષના કારણે. આજે ભરૂચની જે કંઈ બી સમસ્યા છે, આજે ભરૂચના અંદર વરસાદના અંદર જે રીતે પૂરગ્રસ્ત લોકો છે, અસરગ્રસ્ત લોકો છે, તેમને સહાયનો મુદ્દો હતો, તેમને આર્થિક જે નુકસાન થયું છે તે માટે અમે રજૂઆત કરી છે સીઓ સાહેબને. અને અહીંયા રજૂઆતના પગલે ચીફ ઓફિસર શ્રી અમને રવિવાર સુધીના અંદર સફાઈ કામગીરી પૂરી કરવાની બાંયધરી આપેલી છે અને રોડ રસ્તાનું કામકાજ બી અમને દિવાળી સુધીના અંદર કામકાજ બી પૂર્ણ કરવાની બાંયધરી આપેલી છે. જો આગામી દિવસોમાં સાફ સફાઈ નહીં થાય તો ભરૂચ નગરપાલિકાના વિપક્ષ અને શહેર કોંગ્રેસ દ્વારા ભરૂચના તમામ વિસ્તારનો કચરો ઉપાડીને નગરપાલિકામાં નાખવામાં આવશે. ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાળા સહિત પાલિકાના સભ્યો, હોદ્દેદારો અને કાર્યકરો ઉગ્ર રજૂઆત અને વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા.